હાર્દિક સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું મેસૂર. મેસૂર બનાવવું ખૂબ અઘરું છે, પણ આપણે એને માટે પ્રયત્ન કરવો છે. તો એમાં સામગ્રી શું જોઈએ? તો એક વાટકો એક ચણાનો લોટ ઝીણો, ખાંડ એક વાટકો એક, અને બે વાટકા આ ઘી છે, અને આ એલચીનો પાવડર છે. તો આટલી સામગ્રી જોઈએ. સૌથી પહેલા આ રીતે આમ ચાળી લેવાનો છે. ચાળવાથી લોટ છે એની જે ગોળી છે, કણી છે, એ બધો લોટ એક સરખો થઈ જાય. એટલે જે આપણે જે રસોઈ બનાવીએ છીએ, જે આઈટમ બનાવી છે, એ સરસ બને. આ રીતે આમ બધો ચાળી લેવાનો. મિત્રો, આ રીતે થોડુંક આમાં લોટની અંદર મોણ દેવાનું ભીનું, પછી આમ હળવ્યાથી એને જરાક ગલાવી લેવાનું, જેથી કરી લોટ છે એ સરસ બની જાય છે. આમાં એક ચમચી મોણ વધારે નાખવું હોય તો આ રીતે બસ આટલું નાખી શકાય. અને આમ સરસ કરી લઈએ, હાથથી આમ મસળી લઈએ, એટલે લોટ સરસ બની જાય. એમાં ખાંડ નાખી તપેલીમાં, અને એમાં થોડું પાણી નાખી અને ખાંડને ઉગાડી લઈએ. આછી એવી ખાંડ માત્ર ઉગાડવાની છે, અને પછી ખાંડનું આજે ઓગળી જાય અને થોડુંક આછી એવું થઈ જાય પાણી સરસ, એટલે પછી એમાં લોટમાં નાખવાનું. હવે ખાંડ કઈ રીતે ઉગાડવી તે આપણે જોઈએ. મિત્રો, ખાંડ ઓગળી રહી છે, જો આમાં થોડુંક પાણી એડ કર્યું હતું એટલે ખાંડ છે ઓગળી જાય. એટલે પછી આપણે નેક્સ્ટ પ્રોગ્રામમાં આપણે આ છે ખાંડ છે ઓગળેલું, એનું પાણી છે એ લોટમાં એડ કરી દેવાનું છે. મૂક્યું છે કેમ કે મેસૂરની અંદર ખૂબ જ ગરમ ઘી છે, એમાં એડ કરતું જવું પડે છે. એટલે ઘી પહેલાં ગરમ કરી લેવાનું, અથવા તો બીજા ગેસે આ તપેલી મૂકી દેવાની, અને અહીંયા આપણે લોટ શેકવાનો છે, અને લોટ શેકાતો જાય એમાં ઘી એડ કરતું જવાનું છે. એટલે લોટને શેકતા પહેલાં આપણે ઘી ખૂબ જ ગરમ કરવાનું છે. મિત્રો, હવે આપણે આ લોહીમાં થોડું ઘી પહેલાં સૌથી પહેલાં મૂકી આમાં ઘી, અને ઘીની અંદર આ રીતે આપણે આમાં લોટ બધો એડ કરી દેવાનો છે. હવે મિત્રો, હજી એક વખત ઘી આપણે એડ કરીએ. ઘી જ્યારે આપણે આમાં ઉમેરીએ છીએ ત્યારે આમ એકદમ ઉઘરો આવે છે અને શેકાતો જાય છે લોટ આપણો, પણ થોડીક નિરાતથી લોટને હિમિયત આપે અને હળવે હળવે હાથે હલાવતા હલાવતા આ લોટ શેકવાનો છે. હવે મિત્રો, હજી એક વખત ઘી આપણે એડ કરીએ. ઘી જ્યારે આપણે આમાં ઉમેરીએ છીએ ત્યારે આમ એકદમ ઉઘરો આવે છે અને શેકાતો જાય છે લોટ આપણો, પણ થોડીક નિરાતથી લોટને હિમિયત આપે અને હળવે હળવે હાથે હલાવતા હલાવતા આ લોટ શેકવાનો છે. મિત્રો, હજી એક વખત આપણે ઘી આમાં એડ કર્યું. આમાં આ ઘી પ્રમાણમાં વધુ હોય, જેમ કે મેસૂરની અંદર આપણે જાળી ખૂબ પડતી હોય છે, એટલે ધીમે ધીમે શેકવાનું અને ઘી એડ કરતું રહેવાનું. મિત્રો, હજી આપણે હલાવવામાં જરાક સ્પીડ રાખવાની, કેમ કે નહીતર નીચે બળતું જાય. હલાવવામાં સ્પીડ રાખશું અને હજુ એક વાર ઘી આપણે એડ કરીશું. હવે થોડુંક ઘી છેલ્લે આપણે એડ કરીએ, કરી અને મેસૂરમાં જાળી સરસ પડે આમ હલાવતા રહેવાનું. આ રીતે આમ હલાવતા જઈએ અને થોડુંક પઠણ પણ થતું જાય મિત્રો, અને થોડો ગેસ વધારી દેવાનો અને ઝડપથી મિત્રો આ રીતે આમ જાળી દેવું પડે, નહીતર આ પઠણ થઈ જાય. ઘી પણ સરસ ભળી ગયું અને આ રીતે હવે ખરી જાય, એટલે તરત જ એના પીસ કરી લેવાના. જે
અને એમ પીસ પાડી લેવા પડે, કેમ કે નહીતર જો આ ઠરી જાય તો પછી એના પીસ પડતા નથી અને એમાં ભૂકો થવાનું પ્રમાણ વધુ રહે છે. પહેલાં આપણે આ રીતે આમ ચપ્પુથી એના આકા પાડી લઈએ અને પછી થોડીક વાર પછી આમાંથી આપણે એના પીસ અલગ કરીશું. આ રીતે જરાક હળવે હાથે આને પીસ આ રીતે કાઢી લેવાના, તો આમ તમને દેખાશે કે હજુ થોડુંક ધગે છે, ગરમ છે, એટલે આમ ધીમે ધીમે આ રીતે એને જાળી તમને દેખાતી હશે. આ સરસ બની ગઈ છે ટેપલી, આમાં આ રીતે આમાં જાળી પડશે. એટલે પ્રયત્ન કરવાનો, મેં પણ પ્રયત્ન જ કર્યો છે, માત્ર ધીમે ધીમે બધું, આવી રેસીપી છે એ બહુ અઘરી છે, એટલે આવો પ્રયત્ન મેં કર્યો છે.